વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ બે ના ગણિત વિષયમાં એકમ ત્રણ તમે કેટલું ઊંચકી શકો તેનું આપણે નોટમાં પુનરાવર્તન કરીશું. તમે તમારી નોટમાં એકમ એક અને એકમ બે નું પુનરાવર્તન વિડીયોમાંથી જોઈને લખી લીધું હશે, બરાબર ને? અને તમે ઘડિયા પણ પાકા કરી લીધા હશે, ખરું ને? તો આજે આપણે નોટમાં એકમ ત્રણ નું પુનરાવર્તન લખીશું. આ એકમમાં આપણે એક વાર્તા સાંભળી હતી, યાદ આવી તમને? કઈ વાર્તા હતી તે? વાર્તા હતી ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ. તમને આ વાર્તા સાંભળવાની ખૂબ જ મજા પડી હશે, ખરું ને? પછી રાજુ, રાની અને અસલમે ચીચવાની સવારી કરી હતી ને? પછી આપણે હજી એક વાર્તા સાંભળી હતી, કઈ હતી તે? યાદ કરો તો. વાર્તા હતી છોટુ વાંદરો અને ગાજરની, બરાબર ને? યાદ આવી ગયું બધાને? પછી આપણે કઈ હલકી વસ્તુ છે અને કઈ ભારે વસ્તુ છે તે પણ શીખ્યા હતા, ખરું ને? આજે આપણે સિંગલ લીટીની નોટમાં તમે એકમ એક અને એકમ બે લખ્યું છે તેની પાછળના નવા પેજ પર અહીં તારીખ અને વાર લખીએ. ત્યારબાદ તમારે લખવાનું વિષય ગણિત, બરાબર? પછી લખવાનું વિષયાંક, એમાં તમારે એકમનું નામ લખવાનું. તો એકમ ત્રણ, તમે કેટલું ઊંચકી શકો? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું, બરાબર? હવે જુઓ પ્રશ્ન એક. નીચે આપેલી વસ્તુઓ માટે બંને માંથી હલકું કે ભારે લખો. અહીં તમને કેટલીક વસ્તુઓ આપેલી છે, તો આપણે તેમાં હલકું કે ભારે લખવાનું છે. જેનો વજન ઓછો હોય તેને હલકું કહેવાય, અને જે વસ્તુ ભારે હોય એટલે કે વજનમાં ભારે હોય તેને ભારે કહેવાય. જેનો વજન વધારે હોય ને એને ભારે વસ્તુ કહેવાય, બરાબર? તમને યાદ આવી ગયું? આપણે એકમ ત્રણ ચોપડીમાં આપણે હલકું અને ભારે શીખ્યા હતા. તો હવે જુઓ, તમારે આ બધું લખાઈ જાય પછી તમારે સૂચના લખવાની છે, બરાબર? પછી આવી રીતે બોક્સ દોરવાના, પેન્સિલ અને સ્કેલની મદદથી આવા તમારે બોક્સ દોરવાના છે, બરાબર? પહેલા આપણે સમજી લઈએ પછી તમે લખજો. તો હવે જુઓ, નંબર એક, મેં એ બોક્સ બનાવેલું છે, એમાં એક ભાગ પાડેલો એટલે કે બે ખાના બની ગયા છે, બરાબર? હવે તમારે એક ખાનામાં લખવાનું ચા વી, બરાબર? અને પછી લખવાનું તાળું. હવે આ વસ્તુ આપેલી છે તો આપણે હવે જોવાનું છે કે આમાંથી કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે. તમે તો ચાવી અને તાળું જોયું જ હશે, તમે તમારા ઘરમાં પણ છે ચાવી અને તાળું. ચાલો જુઓ તો, ચાવી ભારે છે કે તાળું ભારે છે? જુઓ તો ચાવીમાં શું આવશે જવાબ? હલકું. તો અહીં આપણે શું લખીશું? હલકું, બરાબર? અને તાળું વજનમાં ભારે હોય છે એટલે અહીં આપણે શું લખીશું? ભારે, બરાબર? આવી રીતે તમારે સરસ અક્ષરે પછી લખવાનું છે, પહેલા આપણે સમજવાનું છે, બરાબર? હવે જુઓ, અહીં આપેલું છે પુસ્તક અને પેન્સિલ. તમારી પાસે પુસ્તક પણ છે અને પેન્સિલ પણ છે, તો ચાલો મને કહો તો કે પુસ્તક ભારે છે કે પેન્સિલ ભારે છે? શું આવશે તેમાં? પુસ્તકમાં શું આવશે? ભારે, બરાબર? અને પેન્સિલ આવશે હલકું જવાબ. પેન્સિલ હલકી હોય છે, બરાબર? તો પુસ્તકમાં લખીશું ભારે અને પેન્સિલમાં
લકુ, બરાબર? ભારે અથવા હલકું લખવાનું છે. સમજાય છે ને બધાને? તો હવે આપણે આગળ જોઈએ. તો જુઓ, કેરી અને પપૈયું. તમને કેરી ખાવાની તો ખૂબ જ મજા પડે છે, ભાવે છે ને બધાને કેરી. અને પપૈયું પણ ખાધું હશે. કેરી અને પપૈયું ફળ કહેવાય. તો ચાલો જુઓ, કેરી ભારે હોય કે પપૈયું ભારે હોય? કોણ હોય ભારે? પપૈયું. અને કેરી હલકી હોય છે, એટલે કે કેરી છે ને એ પપૈયા કરતા નાની હોય છે, એટલે વજનમાં પણ હલકી હોય છે. એટલે અહીં આપણે કેરીમાં શું લખીશું? હલકુ. અને પપૈયું ભારે, બરાબર? તમારે આ બધું છે ને પેન્સિલથી લખવાનું છે, બરાબર? પછી છે દફતર અને ચોકલેટ. તમે દફતર અને ચોકલેટ પણ જોઈ હોય. દફતર તો તમારી પાસે જ હોય. તમે સ્કૂલે ભણવા જાઓ, ટ્યુશનમાં જાઓ, તો તમે દફતર લઈ જાઓ છો ને. અને ચોકલેટ તો પાછી બધાને બહુ જ ભાવે, ચોકલેટ પણ તમને ખબર છે. તો ચાલો જુઓ, દફતર ભારે હોય કે ચોકલેટ ભારે હોય? તો આવશે જવાબમાં દફતર ભારે હોય છે. તો અહીં આપણે લખીશું ભારે. અને ચોકલેટમાં શું લખીશું? હલકુ. મજા આવે છે ને બધાને? હવે જુઓ, તપેલી અને રકાબી આપેલી છે. તમારા ઘરમાં તપેલી અને રકાબી હશે, અને તમે જોઈ પણ હશે. રકાબીમાં ચા પીવાય છે, પીવાય છે ને, ચા પણ પીવાય, પછી દૂધ પણ પીવાય, બરાબર? તો જુઓ, તપેલી અને રકાબી, તો આમાંથી તમને કઈ વસ્તુ ભારે લાગે છે? તપેલી કે રકાબી? તો જવાબમાં આવશે તપેલી. તપેલી છે તે ભારે હોય છે. તો અહીં આપણે શું લખીશું? ભારે, બરાબર? પછી છે રકાબી, તો તે કેવી આવશે? હલકી. એટલે જવાબમાં લખીશું હલકુ. સમજાય છે ને બધાને? પછી છે ચમચી અને મોબાઈલ. અત્યારે તો તમારી પાસે પણ મોબાઈલ હશે, છે ને બધાને? તમે બધા વિડીયો જુઓ છો તો શેમાં જુઓ છો? મોબાઈલમાં. અને ચમચી વડે આપણે ખાઈ શકીએ છીએ, બરાબર ને? તો ચમચી ભારે હોય છે કે મોબાઈલ ભારે હોય છે? તો કે મોબાઈલ, મોબાઈલ છે તે ભારે હોય છે, અને ચમચી હલકી હોય છે. તો અહીં આપણે લખીશું હલકુ. અને મોબાઈલમાં લખીશું ભારે, બરાબર? આવી રીતે તમારે પછી લખવાનું છે. સમજાઈ ગયું બધાને? તો હવે આપણે પ્રશ્ન બે જોઈએ. તો ચાલો જોઈએ પ્રશ્ન બે. કોણ અલ્પવિરામ શેનું વજન ઉંચકે છે? જોડકા જોડો. આપણે કોણ શેનું વજન ઉંચકે છે તેની સામે આપણે જોડવાનું છે. તો અહીં તમને હાથી છે, ચકલી છે, કીડી છે અને ગધેડો છે. અહીં આપણે ચિત્ર દોરી ન શકીએ, એટલે આપણે તેના અહીં નામ લખેલા છે, બરાબર? તમારે પણ મારી જેમ આવી રીતે બોક્સ બનાવવાનું અને લખવાનું છે, અને પછી જોડવાનું છે. પણ અત્યારે નહીં, પછી, બરાબર? અત્યારે આપણે સમજી લઈએ. તો જુઓ, હાથી, ચકલી, કીડી અને ગધેડો છે, બરાબર? અને નીચે જુઓ, પાન, લાકડું, મીઠાની ગુણ અને ખાંડનો દાણો, બરાબર? તો હાથી છે ત્યાંમાંથી કયું ઉંચકી શકશે? જુઓ તો, પાન, લાકડું, મીઠાની ગુણ કે ખાંડનો દાણો? જવાબમાં આવશે લાકડું. તો આપણે બધાએ હાથીને લાકડા સામે જોડવાનું છે. આવી રીતે હાથી લાકડું સ્કેલથી ન જોડવાનું છે.
पची छे चकली, तो चकली शू उपाड़शे आमांथी, शू उचकी सकशे? पान, तो आपणे पान सामे जोड़ीशू, बराबर। पची छे कीड़ी, तो कीड़ी छे ते मीठानी गूण उचकशे के खांडनो दाणो उचकशे? तो आवशे खांडनो दाणो। चलो एनी सामे जोड़ीशू। पची छे गधेड़ो, तो गधेड़ो शू उचकशे? मीठानी गूण। आपणे तेनी वार्ता पण सांभळी हती, याद आवी गई बधाने? सरस, आवी रीते बधाए सरस मजानुं पछी करवानुं छे, लखवानुं छे। हवे आपणे आगळ जोईए। हवे छे प्रश्न त्रण। नीचेना विधानो सामे खरु के खोटानी निशानी करो, बराबर। आ वाक्यो तमने विधानो आपेला छे, जो साचा होय तो शुं करवानुं? खरुं करवानुं, अने जे विधान खोटुं होय तो शुं करवानुं? खोटानी निशानी करवानी, बराबर। हवे जुओ तेमां पहेलुं, वजन मापवा माटे वजन कांटो वपराय छे। वजन मापवा माटे वजन कांटो वपराय छे। आपणे स्कूलमां पण वजन कर्यो हतो ने, आपणे शेनी उपर कर्यो हतो? वजन कांटा उपर। वजन मापवा माटे वजन कांटो वपराय छे, साचू के खोटू? तो आवशे साचू। अहीं आपणे खरानी निशानी करीशू, बराबर। पछी छे बीजू, कागड़ो पूरी ऊंचकी शके छे। कागड़ो छे ते पूरी ऊंचकी शके? शू आवशे जवाब मां? हा, कागड़ो छे ते पूरी ऊंचकी शके छे। तो आपणे अहीं शू करीशू? खरू। समझाई छे बधाने? हवे जुओ त्रीजू, चीचवो वजनने कारणे ऊंचो नीचो थाय छे। चीचवो छे ते वजनने कारणे ऊंचो नीचो थाय छे। आपणे पुस्तकमां चीचवो आपेलो हतो, એમાં રાજુ રાની અને અસલમ પણ ચીચવાની સવારી કરતા હતા, યાદ આવ્યું બધાને? તો જુઓ, ચીચવો છે તે વજનને કારણે ઊંચો નીચો થાય છે, તો જવાબમાં આવશે હા। ચીચવો છે ને તે વજનને, જ્યાં વજન વધુ હોય ને તો ચીચવો નીચેની તરફ જાય છે, અને જેનો વજન ઓછો હોય તો તેનો ચીચવો ઉપરની તરફ જાય છે, એટલે કે ઊંચો નીચો થાય છે। તો જવાબમાં આવશે ખરું। પછી છે નાનું ગાજર મોટા ગાજર કરતા ભારે હોય છે। એક નાનું ગાજર હોય અને એક મોટું ગાજર હોય છે, તો તેમાંથી નાનું ગાજર ભારે હોય કે મોટું ગાજર ભારે હોય? તો મોટું ગાજર ભારે હોય છે, પણ અહીં તમને શું કીધું છે? નાનું ગાજર મોટા ગાજર કરતા ભારે હોય છે, તો શું આવશે જવાબમાં? ખોટું। નાનું ગાજર છે તે મોટા ગાજર કરતા ભારે હોય નહીં, એટલે જવાબમાં આવશે ખોટું। અહીં આપણે ખોટાની નિશાની કરીશું। પાંચમું, 2 કિલો ખાંડ કરતા 1 કિલો ખાંડનું વજન વધારે થાય। તો જુઓ, 2 કિલો ખાંડ કરતા 1 કિલો ખાંડનું વજન વધારે થાય, તો શું આવશે આમાં જવાબમાં? તો જુઓ, 1 કિલો ખાંડ છે તે 2 કિલો ખાંડ કરતા ઓછી હોય છે, એટલે 2 કિલો ખાંડનું વજન છે ને તે વધારે થાય। તો આમાં તમને શું પ્રશ્ન આપ્યો છે કે 2 કિલો ખાંડ કરતા 1 કિલો ખાંડનું વજન વધારે થાય, તો જવાબમાં આવશે ખોટું। અહીં આપણે ખોટાની નિશાની કરીશું। પછી છે 6 નંબર, ખાલી બોટલ કરતા પાણી ભરેલી બોટલ ભારે હોય છે। તો ખાલી બોટલ હોય તેમાં પાણી હોય
ना होय अने पानी भरेली बोटल एटले के बोटल मां पानी होय एटले के जेमां पानी भरेलू होय बोटल मां तो तेनो वजन वधारे होय पण खाली बोटल मां पानी न होय एटले तेमां वजन होय नहीं। तो जुओ खाली बोटल करता पानी भरेली बोटल भारे होय छे तो आमां आवशे साचू। पछी छे नंबर सात कीड़ी नु वजन हाथी ना वजन करता भारे होय छे तो जुओ कीड़ी अने हाथी तो कीड़ी केवी होय नानी अने हाथी केवो होय मोटो तो कीड़ी नु वजन ओछू होय अने हाथी नु वजन वधारे होय तो जुओ कीड़ी नु वजन हाथी ना वजन करता भारे होय छे तो शू आवशे जवाब मा तो आवशे खोटू। विद्यार्थी मित्रों आवी रीते तमारी नोटबुक मा सरस अक्षरे लखवानु छे बराबर। आवी रीते तमारे नोटबुक मा तारीख वार विषय विषयांक आवी रीते लखीने सरस मजाना अक्षरे बॉक्स दोरवाना पछी तेमा लखवानु छे बराबर। पछी जारे जोड़का आवो त्यारे तमारे जोड़का स्केल थी दोरवाना छे सेंथी जोड़वाना छे स्केल थी। पछी प्रश्न एक अने बे लखाई जाय पछी लखवानु प्रश्न त्रण तेनी पण सूचना आपीने एक एक लीटी छोड़ीने आवी रीते सरस मजाना अक्षरे लखवानु छे। समझाई गयु बधाने? तो विद्यार्थी मित्रों आजना आ वीडियोमां आटलुं ज। आवजो। वंदे मातरम।